કાંકરેજી તાલુકાના રૂની ગામના એક નવયુવાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજી તાલુકાના રૂની ગામના ચંદ્રકાંત બારોટનો જન્મ દિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને કરવામાં આવી. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, ભાનુભાઈ મેર, પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ધારા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજી તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજી તાલુકા સરદાર બ્લડ સેવા સમિતિ, ધારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવર, જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સહિત મોટી સંખ્યામાં યુવાનો સહિત મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ કેમ્પનો લાભ લઈ એક માનું તન ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશો પાઠવ્યો છે. સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સઈદ મેમદ અને રફીક મેમણ ચંદ્રકાંત બારોટની દોસ્તીના લોકોએ ખૂબ જ સુંદર રીતે વખાણ કર્યા છે. જોકે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરાય છે ત્યારે હવે ચંદ્રકાંત બારોટ પોતે એક સેવાભાવી અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે. હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક એવા થરા ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 100 કરતાં પણ વધારે બ્લડની બોટલો એકઠી કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક નવી રાહ ચીંધી છે. રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું થેલેસેમિયા બાળકો માટે કરવામાં આવ્યું અને અવારનવાર અમે માતા કી જય ચંદ્રકાંત વિસાજી બારોટ ગામ રૂની. આજે મારો 40મો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે થેલેસેમિયાના બાળકો માટે. જે મારા મિત્ર છે સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિતભાઈ એમને. દર્શનજી સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ.